ફ્રેન્ડ્સ, બધા મજામાં હશો? હવે આજે આપણે 23 તારીખ અને બુધવાર જે હું તમને ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવીશ, બરાબર, સ્ટાન્ડર્ડ 3 ચેપ્ટર 11 એક્શન વર્ડ, જે તમારે બુકમાં ઓપન કરવાનું છે. બુકના જે પેજ નંબર છે, પેજ નંબર 50, ચેપ્ટર 11 એક્શન વર્ડ્સ, રાઈટ? હવે બધા ધ્યાનથી જોજો અને સાંભળજો, ત્યાર પછી તમારે પણ એ વર્ડ્સ છે એ લર્ન કરવાના છે, રાઈટ? તમારી બુકમાં છે જે ફર્સ્ટ છે એ લેટર છે સીટ, SIT, સીટ. સીટ એટલે કે બેસવું. ત્યાર પછી છે સેકન્ડ, સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ત્યાર પછી થર્ડ વર્ડ છે રન, RUN, રન એટલે કે દોડવું. ત્યાર પછી ફોર્થ છે જમ્પ, JUMP, જમ્પ એટલે કે કૂદવું. ફિફ્થ છે સ્કીપ, SKIP, સ્કીપ એટલે કે દોરડા કૂદવો. ત્યાર પછી સિક્સ છે વોક, WALK, વોક એટલે કે ચાલવું. ત્યાર પછી સેવન છે ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું. ત્યાર પછી છે એટ, ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે કે બંધ કરવું. ત્યાર પછી છે નાઇન, થ્રો, THROW, થ્રો એટલે કે ફેંકવું. ત્યાર પછી ટેન છે કેચ, CATCH, કેચ એટલે કે પકડવું. ત્યાર પછી છે ઇલેવન, રીડ, RED, રીડ એટલે કે વાંચવું. ત્યાર પછી ટ્વેલ્વ છે રાઇટ, WRITE, રાઇટ એટલે કે લખવું. ત્યાર પછી છે ઈટ, EAT, ઈટ એટલે ખાવું. ત્યાર પછી છે 14, ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે કે પીવું. ત્યાર પછી છે 15, પુલ, PULL, પુલ એટલે કે ખેંચવું. આ રીતે 16 વર્ડ છે પુશ, જે તમારે જોવાનું રહેશે, રાઈટ? એ સ્પેલિંગ શું છે? PUSH, પુશ એટલે કે ધક્કો મારવું. ત્યાર પછી છે કીક, KICK, કીક એટલે કે લાત મારવી. ત્યાર પછી છે કટ, CUT, કટ એટલે કે કાપવું. ત્યાર પછી છે ડાન્સ, DANCE, ડાન્સ એટલે કે નાચવું. ત્યાર પછી છે સિંગ, SING, સિંગ એટલે કે ગાવું. ત્યાર પછી છે ક્લેપ, CLAP, ક્લેપ એટલે કે તાળી પાડવી. હવે આ બધા જે વર્ડ્સ હતા એ એક્શન વર્ડ હતા. કયા હતા? કે જે આપણે એક્શન કરીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, ગાઈએ છીએ, એ બધાના તમને ઇંગ્લિશ વર્ડ સમજાવવા માંડ્યા. હવે તમારે જે વર્ડ્સ છે એ તમારી બુકમાં છે અને આ બોર્ડ ઉપર આપેલા છે, જે 3 ટાઈમ્સ તમારે લખવાના છે અને લર્ન પણ કરવાના છે. થેન્ક યુ સો મચ.